સંકેતો બનતા દેખાડી રહ્યા છે વૈશ્વિક બજારો તરફથી. એક પોઝિટિવ આપણે જોઈ રહ્યા છીએ ગ્લોબલ ફ્રન્ટથી, જે આપણા માટે સંકેતો બનતા દેખાડી રહ્યા છે. એની સાથે સાથે નજર કરીએ જે સેટઅપ ગઈકાલે આપણને રાધર શુક્રવારના સેશનમાં જે ક્લોઝિંગ જોવા મળ્યું હતું, એ મજબૂતી સાથે ઇન્ડાઇસીસે આપ્યું છે. આ બધા ક્યુઝ કઈ રીતે જોઈ રહ્યા છો? હાલ જે આપણા માટે ગ્લોબલ સેટઅપ રેડી બનતું દેખાડી રહ્યું છે એના પર એક વ્યૂ. એક ગ્લોબલ સેટઅપ પોઝિટિવ છે, પણ તમે જુઓ તો નાસડેકમાં જે રીતે ઉપરના લેવલથી એક રેઝિસ્ટન્સ આવે છે એ એક મહત્વનો પોઈન્ટ છે. કારણ કે હવે તમે જુઓ તો ડાઉ જોન્સમાં મેબી આપણે એક સારી કરી જોઈ છે, બટ નાસડેકમાં ઉપરના પોઈન્ટે રેઝિસ્ટન્સ આવે છે. આજે પણ તમે જુઓ તો જે રીતે નાસડેકના ફ્યુચર્સ ઓપન થયા છે, ક્યાંક ને ક્યાંક રેઝિસ્ટન્સથી ઓપન થયા છે. મને લાગે છે કે હવે આ વીક એક ઇમ્પોર્ટન્ટ રહેશે. ઉપર 20,000 નું લેવલ ફ્યુચર્સમાં તોડવું જરૂરી છે નાસડેકમાં, કારણ કે જે રીતે ફ્રાઈડેના મૂવ હતો, બટ એક નવો હાઈ બનાવી નથી શક્યો નાસડેક. તો ક્યાંક ને ક્યાંક એક ઇન્ટરનલ મૂવ હતો. આઈટી સ્ટોક્સ પણ મને લાગે છે હવે એક પોઝ આવી શકે છે. ફ્રાઈડેના સેશનમાં આપણે ઇવન જોયું ડોમેસ્ટિકમાં પણ આઈટીના સ્ટોક્સમાં એક રેઝિસ્ટન્સ હતું, એટલે નાસડેકને 20,000 ઉપર જવું જરૂરી છે આ સપ્તાહમાં. જો આપણે 19,600 નું લેવલ બ્રેક કરીશું નાસડેકમાં, તો વીકલી ચાર્ટ્સમાં ફરી એકવાર એક સેલ ઓફ જોવા મળશે. તો મને લાગે છે નાસડેકમાં તમારે ખાસ જોવાનું રહેશે. 19,600 જો બ્રેક થાય છે તો એક ફરી એકવાર માર્કેટમાં સેલ ઓફ આવી શકે છે. ઓકે, દેખ કપ્યુ બનતો આપણે ઓવરઓલ જઈ રહ્યા છીએ જે ગ્લોબલ સેટઅપ આપણા માટે, તો નાસડેક માટે લેવલ્સ જરૂરી છે. નિફ્ટી આઈટી પણ આજે એક ફોકસમાં રહેશે. એની સાથે સાથે નજર કરીએ એફઆઈએસ અને ડીઆઈએસના નંબર કુશ, કારણ કે એક પોઝિટિવ આપણે લગભગ બે સેશન્સથી આપણે જોઈ રહ્યા છીએ. ડીઆઈએસની સાથે એફઆઈએસ પણ ખરીદદારીમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. કેશમાં 1,945 કરોડ આસપાસની એમણે ખરીદદારી કરી છે. એની સાથે ડીઆઈએસ તરફથી પણ જોઈએ તો 2,896 કરોડની ખરીદદારી આપણે જોઈ રહ્યા છીએ. એફ એન્ડ ઓમાં જોઈએ તો ઇન્ડેક્સ ફ્યુચરમાં 92 કરોડ ખરીદ્યા છે. સ્ટોક ફ્યુચર્સમાં પણ 2,035 કરોડની ખરીદદારી થઈ છે. તો કઈ રીતે, કારણ કે બજારમાં જે રીતે બે દિવસથી એક કન્સોલિડેશન જોઈ રહ્યા છીએ, ડીઆઈએસની સાથે એફઆઈએસ પણ આપણને એક પોઝિટિવ ફિગર્સ આપી રહ્યા છે, વ્યૂ એના પર લઈએ? ડેફિનેટલી મેબી આપણે બ્લોક ડીલ જોઈ છે ઘણી બધી. ફ્રાઈડેના અંબુજા સિમેન્ટમાં એક બ્લોક ડીલ હતી, એટલે એના પણ ફિગર જોઈ શકે છે. પણ આજે મહત્વનું રહેશે કે 25,000 નું લેવલ આપણે પાર કરી શકીએ છીએ કે નહીં. તમે જુઓ તો 24,960 આજુબાજુ એક ગેપ હતો ડેઇલીમાં, એટલે મેબી ઈ ફિલઅપ થશે. પણ મને લાગે છે એફઆઈડીઆઈના ફિગર્સ ડેફિનેટલી એક એન્કરેજિંગ છે. બટ તમે જુઓ કોઈ એટલો મેજર મોટો ફિગર નથી. આપણે જે 4,000-5,000 કરોડના ફિગર્સ જોયેલા હતા પહેલા ઇન ધ મંથ ઓફ મે, એ ફિગર્સ આપણે ફરી એકવાર કોન્ફિડન્સમાં નથી આવવા મળતા. તો મને લાગે છે કે એફઆઈ અને ડીઆઈના ફિગર્સ ડેફિનેટલી છે આ બે દિવસ થોડા પોઝિટિવ છે. બટ તમે જુઓ તો સ્ટોક સ્પેસિફિક એટલી મેજર મોમેન્ટમ હજુ જે પીએસયુમાં જોવા મળે એવી નથી. તો મારા ખ્યાલથી વેઇટ એન્ડ વોચ આજના ફિગર ખૂબ જ મહત્વના રહેશે. આજના ફિગર્સ કઈ રીતે આપણને બતાવે છે એફઆઈએસ અને ડીઆઈએસ તરફથી, એના પર પણ આપણે આવતીકાલે ચર્ચા કરીશું કે કઈ રીતે આ નંબર્સ મહત્વના રહેશે. નિફ્ટીની સ્ટ્રેટેજી 25,000 નું એક મહત્વનું લેવલ તો તમે જણાવ્યું કુશ. જોઈએ સૌથી પહેલા ફ્રાઈડે ક્લોઝિંગ સ્પોર્ટમાં 24,823 લેવલ્સ પર આપણે નિફ્ટી આપ્યું છે. એની સાથે સાથે જે આજે તો એક મજબૂતીના સંકેતો ગિફ્ટ નિફ્ટી અને અમેરિકામાં જે તેજી છે એને કારણે ગેપઅપ ઓપનિંગની એક શક્યતા છે. કોલ રાઇટર્સ જોઈએ 25,000ની સ્ટ્રાઇક પર જે છે સૌથી વધારે જવાબ મળ્યું હતું. એની સાથે 24,850 ઉપર આપણે જોઈ રહ્યા છીએ. 25,000 પર કોલ રાઇટર્સની, પરંતુ એની નજીક આપણને સ્ટ્રાઇક પહોંચતી દેખાડી રહી હતી. અને 24,800 માટે પુટ રાઇટર્સનો એક બેઝ મહત્વનો હતો, 24,750 અને 24,700ની ઉપર. તો કઈ રીતે હવે લેવલ્સ નિફ્ટી માટે તમે આગળ જોઈ રહ્યા છો કુશ? ડેફિનેટલી મને તેવું લાગે છે 25,000 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. માર્કેટમાં તમે જોવો તો કોઈ એટલા મોટા પોઝિટિવ ટ્રિગર નથી કે આપણે એક નવા હાઈ તરફ જઈએ અને મોટી રેલી આપીએ. એટલે મને લાગે છે 25,000 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ. નીચે એકવાર જો 24,650 નું લેવલ બ્રેક થશે તો ફરી એકવાર સેલ ઓફ જોવા મળશે અને મોટું સેલ ઓફ જોવા મળશે. તો મારું માનવું એવું છે કે 25,000ની આજુબાજુ જો નિફ્ટી આવે તો એકવાર પ્રોફિટ બુક કરી લેવું જોઈએ શોર્ટ ટર્મ. એટલે 24,650 નીચે જાય તો આપણે સેલ કરી અને પોઝિશન બનાવવી જોઈએ. તો નિફ્ટી માટે મારો વ્યૂ છે બુક પ્રોફિટ્સ. આજે એક બે દિવસમાં જો 25,000ની નજીક આવે તો ડેફિનેટલી પ્રોફિટ બુક્સ કરી લેવા જોઈએ. નિફ્ટી માટે એક કવ્યું પ્રોફિટ બુક નો 25,000ની ઉપર તમને એક લેવલ્સ જો આજે બતાવે છે. તો નિફ્ટી બેંક પર હવે નજર કરીએ કુશ. તો 50,933 આ લેવલ્સ પર આપણે જોયું હતું જે ક્લોઝિંગ જોવા મળ્યું. તો નિફ્ટી બેંક હજુ પણ જે માર્કેટની તેજી સામે એટલું પાર્ટિસિપેશન નિફ્ટી બેંક તરફથી આપણને જોવા નથી મળી રહ્યું.
કોલ્ડ રાઇટર્સ જોઈએ, સાથે પુટ રાઇટર્સનો ઝોન જોઈએ. તો 51,200 પર મજબૂત કોલ્ડ રાઇટર્સ અને એક ગેપ ઝોન છે, સાથે 51,533 પર પણ આપણે જોઈ રહ્યા છીએ. અહીંયા એક બીજો કોલ્ડ રાઇટર્સનો ઝોન દેખાડી રહ્યું છે. નીચેની તરફ મહત્ત્વની પુટ રાઇટર્સ માટેની જે સ્ટ્રાઇક હતી એના પર પણ પુટ રાઇટર્સ પર નજર કરીએ નિફ્ટી બેંકમાં, તો એ પણ એક મહત્ત્વના રહેશે. તો કઈ રીતે નિફ્ટી બેંક માટેની સ્ટ્રેટેજી જોઈ રહ્યા છો તમે? ડેફિનેટલી નિફ્ટી બેંક મને લાગે છે હજુ પણ વીક છે. તમે જોવો તો જે પીએસયુ સ્ટોક્સ છે બેન્કિંગના, એ ખાસા વીક છે. આપણે જોયું કે એસબીઆઈ પણ એક નવા લો ઉપર ક્લોઝ આપ્યો ફ્રાઈડેના. તો ક્યાંક ક્યાંક મને લાગે છે બેન્કિંગ સ્ટોક્સ હજુ પણ માર્કેટને નીચે ખેંચી શકે છે, કારણ કે 51,000 ઉપર આપણે બેંક નિફ્ટીમાં ક્લોઝિંગ નથી આપી શકતા અને વારંવાર ત્યાં એક રેઝિસ્ટ પણ થઈ રહ્યું છે. તો મને લાગે છે પીએસયુ સ્ટોક્સ બેન્કિંગના છે વધારે નબળા છે. જ્યાં સુધી આપણે 51,150 ઉપર ક્લોઝિંગ નથી આપતા, જે 4th જૂનનો હાઈ છે, જે ઇલેક્શન ડે હતો, ત્યાં સુધી મને લાગે છે નિફ્ટી બેંકમાં સેલ ઓન રાઈઝ કરવું જોઈએ. તો જેમ નિફ્ટીમાં આપણે લોંગ પોઝિશનમાં પ્રોફિટ બુક કરવાની સલાહ છે, એમ બેંક નિફ્ટીમાં શોર્ટ પોઝિશન હોય તો હોલ્ડ કરો. 51,150 સ્ટોપ લોસ છે. નીચે એકવાર જો 50,450 બ્રેક થશે તો આપણે 49,000 લેવલ આપણે આ વીકમાં જોઈ શકીએ. તો બેંક નિફ્ટીમાં વ્યૂ મારો નેગેટિવ છે અને ખાસ કરીને પીએસયુ બેંક્સ. કન્ફર્મેશન તો એક જ સાઈડથી આવ્યું છે પીએસયુ બેંક્સમાં. તો પહેલો મારો સેલ કોલ રહેશે એસબીઆઈનો, 822 સ્ટોપ લોસથી એસબીઆઈ સેલ કરો. નીચે 808 અને નીચે 792 ટાર્ગેટ આપણે એકથી બે દિવસમાં જોવા મળે છે. બાકી મને અંબુજા સિમેન્ટ પણ વીક લાગે છે, રિસ્કી સ્ટોક છે. 639 ફ્યુચરના સ્ટોપ લોસથી અંબુજા સિમેન્ટ આજના દિવસે સેલ કરો. આવતીકાલ સુધીમાં 618 લેવલ જોઈ શકીએ. મંથલી ચાર્ટ પર એક સિમેટ્રિકલ ટ્રાયંગલ નું બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે છે. અગર મિડ ટર્મ વ્યૂ જે પકડે તો મને લાગે છે કાઉન્ટર 250-300 ના લેવલ પર જતા આપણને જોવા મળી શકે છે. સો લોંગ ટર્મ વ્યૂ થી અને શોર્ટ ટર્મ વ્યૂ થી મને લાગે છે બેમાં સ્ટ્રેન્થ કાઉન્ટરમાં જોવા મળી રહી છે. લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે વિટો સ્વિચ ગેરમાં. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ 200 ટાર્ગેટ રહેશે. ડાઉન સાઈડમાં 174 સ્ટોપ લોસ રહેશે. અને જે સેકન્ડ બાઇક વાળું છે એ છે EKC એવરેસ્ટ કાઉન્ટર સિલિન્ડર. આ કાઉન્ટર બી આપણે જોઈએ તેને જે ફ્લેગ પેટર્ન ફોર્મેશન બ્રેકઆઉટ બનતા આપણને કાઉન્ટરમાં જોવા મળી રહ્યું છે. સાથે સાથે આપણે જોઈએ તો 5 મહિના કન્સલ્ટેશન બાદ આ કાઉન્ટર એક વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળે છે. સો મને લાગે છે EKCમાં બી એક સ્ટ્રેન્થ છે સારી વ્યૂ આપવા માટે. મિડ ટર્મ વ્યૂ થી લોંગ ટર્મ વ્યૂના હિસાબથી મને લાગે છે બેમાં એક સ્ટ્રેન્થ છે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 205 ટાર્ગેટ સાથે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. ડાઉન સાઈડમાં 182 સ્ટોપ લોસ રહેશે. સો મારા તરફથી બે સ્ટોક રહેશે, બંને બાય તરફ રહેશે ડેફિનેટલી. પહેલો જે સ્ટોક છે કોલ ઇન્ડિયા રહેશે. કોલ ઇન્ડિયામાં એક ફ્રેશ બ્રેકઆઉટ આપણને દેખાઈ રહ્યું છે અને આપણે જોયું હતું કે પાવર સેક્ટરની અંદર એક કરેક્શન યા તો કન્સોલિડેશનનો ટાઈમ ચાલી રહ્યો હતો, તો ત્યાંથી એક મેજર બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે. તો કોલ ઇન્ડિયા ઉપર ધ્યાન રાખજો. મોમેન્ટમ ઇન્ડિકેટર અગેન ગેટિંગ બેક ઇન ટુ ધ બુલિશ ઝોન. અને ડેલી ચાર્ટ ઉપર તમે જોશો તો એક ડબલ ટોપ સોરી ડબલ બોટમ પેટર્ન નું બ્રેકઆઉટ છે. ડબલ બોટમ પેટર્ન જનરલી એક બુલિશ પેટર્ન છે જે બોટમમાં ફોર્મ થાય છે, પરંતુ અહીંયા આપણે કન્ટિન્યુઅસ પેટર્નના હિસાબથી કન્સિડર કરી રહ્યા છે. એક મેજર બ્રેકઆઉટ છે તો 535 ની આજુબાજુના ક્લોઝિંગ છે. 560 ના આપણા ટાર્ગેટ રહેશે. તો 560 ના ટાર્ગેટ માટે કોલ ઇન્ડિયા બાય કરો 524 ના સ્ટોપ લોસની સાથે. નેક્સ્ટ જે ટાર્ગેટ જે નેક્સ્ટ જે સ્ટોક રહેશે આઈટીસી નો રહેશે. ઓવરઓલ આઈટીસી માં પણ એક ફ્રેશ બ્રેકઆઉટ આપણને દેખાઈ રહ્યું છે કરંટ માર્કેટ પ્રાઇસ પર. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ બુલિશ ઝોન ની અંદર ટ્રેડ કરી રહ્યો છે. સો આઈટીસી ઉપર કરંટ માર્કેટ પ્રાઇસ થી લોંગ કરીને જઈ શકાય છે. આઈટીસી 500-505 ની વચ્ચે ટ્રેડ કરી રહ્યું છે. 520 સુધીના આપણા ટાર્ગેટ રહેશે અને 494 સ્ટોપ લોસ આપણે રાખવાનો રહેશે. તો ડેફિનેટલી આઈટીસી અને કોલ ઇન્ડિયા બંને બાય કરવાના રહેશે.